જામનગરના જમજોતપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિદેવ પર ગઈકાલે રાત્રે હિંચકારો હુમલો કરાતા ભારે ચકચાર. જામનગર જિલ્લાના જામજોતપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિદેવ પર ગઈકાલે રાતે શેઠ વડાળા ગામમાં વાહન પાર્ક કરવાના પ્રશ્નમાં હુમલો કરી દેતા પતિ પત્નીને ઈજા થઈ. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જામનગરની જેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. બનાવને લઈ જામજોધપુર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. શેઠ વડાળા પોલીસની ટુકડી પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી ચલાવી રહી છે. જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જશુબેન અતુલભાઈ રાઠોડ ગઈકાલે રાત્રે શેઠ વડાળા ગામના પોતાની તાલુકા પંચાયતના પ્રમુખના હોદ્દા લખેલી કાર સાથે શેઠ વડાળા ગામની એક દુકાન પાસે પહોંચ્યા. પોતાનું વાહન પાર્ક કર્યું, જે દરમિયાન દુકાનમાં બેઠેલા શખ્સ અને તેના સાગરીતો વગેરે પાંચ શખ્સોએ ધારદાર હથિયાર સાથે ઘસી આવી સૌપ્રથમ ગાળાગાળી કરી. તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેનના પતિ અતુલ રાઠોડ કે જેના પર હુમલો કરી દીધો લોહીલુહાણ બન્યા હતા. દરમિયાન જશુબેન છોડાવવા માટે વચ્ચે પડ્યા, તેઓને પણ મૂંઢમાર મારવામાં આવ્યો છે. ત્યારબાદ ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જામજોધપુર પંથકમાં ઘેરા પ્રત્યારોપણ પડ્યા. સમગ્ર મામલે પોલીસ દ્વારા સૌપ્રથમ શેઠ વડાળા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસની એક ટુકડી જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દોડી આવી બનાવના મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાય. જશુબેન અતુલ રાઠોડ, જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ, ગામ શેઠ વડાળા નિવાસ. અહીંયા અમારી જ્ઞાતિ જાતિ અર્ધુત લેવા પાંચ જણાએ અમારી સાથે અમારી માથે હુમલો કરનાર, જીવ લેણાં હુમલો કર્યો. એનું કારણ ગાડી પાર્કિંગ રાખી હતી તો એમ કીધું કે અહીંયાથી ગાડી પાર્કિંગ શું કામ કરી. એમાં જામજોધપુર તાલુકા પંચાયતનો પ્રમુખનો બોર્ડ હતો તો અહીંયા ગાડી પાર્કિંગ કરી તો કે અહીં શું કામ ગાડી ઊભી રાખી. તો અને હું અંદર બેઠી હતી, હું મારા બે દેર ને મારા ઘરવાળા, અમે ત્રણેય સાથે ચારેય સાથે બેઠા હતા. તો અમે ગાડી હજી પાછળ લેવા જાય ને ત્યાં પેલા ગારું કાઢવા માંડ્યા અને અમારા જ્ઞાતિ પ્રત્યે મનફાવે તેમ બોલવા માંડ્યા. પછી અમે બહાર નીકળ્યા તો એ લોકો પાંચ શખ્સ હતા, એ લોકો તલવાર ને ધોકા ને લઈને હુમલો કરવા માંડ્યા અમારી માથે. એક રાહુભાના ભત્રીજા અને મારા એમના બનાવી એટલા ચાર પાંચ લો અને એક હું અજાણ્યા શખ્સ હતા, હું ઓળખતી નથી તેમણે. અને મારા ઘરવાળાને હું બચાવવા જાતી હતી તો મને પણ થકાન મારા ઠીકાન ધુમાન લતું મારી તો મારી એ લોકોએ એવું બધું કર્યું. મારું નામ મતુલભાઈ ચંદુભાઈ રાઠોડ, ગામ મૂળ શેઠ વડાળા, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. હાલ હું તાલુકા પંચાયતના મારા ઘરના પ્રમુખ છે અને એના હું પતિ છું, બરાબર. એટલે મારા કાકાના દીકરાની ત્યાં બબાલ થતી હતી એટલે હું જોવા ગયો તો ત્યાં રાહુભા દરબાર કરીને છે, માથાભારી છે થોડાક, અને જેને આવે ને ગાળો આપે, મન થાય એમ વર્તન કરે છે. દરબાર છે, અમે અમારા બાપની માલિકી પ્રોપર્ટી છે, આ વાહન મને પૂછાવીને રાખવા જ નહીં. છતાં મેં કીધું બાપુ જવા દો, આ લોકોને જે કાંઈ હોય આપણે સમજી લઈએ છીએ. એ ટ્રક એક ત્યાં આવ્યો ને આમથી ટ્રક લઈને તો ત્યાં ચા પાણી પીવા ઊભો રાખવા એ બાબતથી. તો આને મારા કાકાના દીકરાને બે ઝાપટ મારી માથે ચડી બેઠા, ત્રણ ચાર શખ્સો હતા એ, બરાબર. એ તો હું ઓળખતો નથી બે ત્રણ જણાને. રાહુભા દરબારની તો પહેલેથી આવી જ ઢાક ધમકી હાલે જ છે, આજકાલની નથી હાલતી. એક મારા ભાઈને પગમાં ધોકો માર્યો, મને અહીંયા તલવાર વારે હુમલો કર્યો, મને જો અહીંયા લાગ્યું છે સાહેબ, અહીંયા લાગ્યું છે, અહીંયા આંગળી એક નોખી થઈ ગઈ છે, આંગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પછી મારા ઘરનાને ધક્કોમાં આડા ફરતા મારા ઘરનાને પ્રમુખશ્રીને ધક્કો મારતા પડી જતા, એને થોડીક હાથમાં ફ્રેક્ચર જેવું છે, બરાબર, માથામાં થોડુંક લાગ્યું છે. હર્ષલ ખંતેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.